पावन गुरु गीताना पावन मंत्रों में स्नान करिए ते पहला सौने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे एवी दिव्य भावनाथी एक गायत्री महामंत्र ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताय श्रद्धा प्रज्ञायुता चया श्रद्धा प्रज्ञायुता चया ॐ गुरुसत्ताय नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि गन्धाक्षतम् पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि। गुरु गीतानो आज मणको सात स्वयं ने कहो शिष्यो हम, स्वयं ने कहो शिष्यो हम आ पावन मणका में जाइए ते पहला आवो बे मिनिट माटे बस एक बार आजा गुरुदेव की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में गुरुदेव की शरण में श्री राम की शरण में गुरुदेव की शरण में श्री राम की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में निर्मल हृदय रहेगा गुरुदेव की शरण में निर्मल हृदय रहेगा गुरुदेव की शरण में गुरुदेव की शरण में श्री राम की शरण में गुरुदेव की शरण में श्री राम की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में श्रद्धा सहित आजा गुरुदेव की शरण में श्रद्धा सहित आजा गुरुदेव की शरण में विश्वास अटल रखना गुरुदेव की शरण में विश्वास अटल रखना गुरुदेव की शरण में एक बार बस एक बार आजा गुरुदेव की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में फिर भय ना कोई होगा गुरुदेव की शरण में निर्भय सदा बनेगा गुरुदेव की शरण में सर्वस्व अर्पण कर दे गुरुदेव की शरण में सर्वस्व अर्पण कर दे श्री राम की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में बस एक बार आजा गुरुदेव की शरण में गुरुदेव की शरण में श्री राम की शरण में गुरुदेव की शरण में श्री राम की शरण में बस एक बार आजा आजा गुरुदेव की शरण में बस एक बार आजा।
આજનો પાવન મણકો છે, સ્વયંને કહો શિષ્યો હમ. ગુરુ ગીતાની ભક્તિ કથા ગુરુ ભક્તો માટે અમૃત સરોવર છે. આમાં ડૂબકી મારવાથી મળનારા ભક્તિ સંવેદન ગુરુ ભક્ત સાધકને સહજપણે સદગુરુ કૃપાનો સંસ્પર્શ કરાવી આપે છે. પરમ કૃપાળુ સદગુરુની કૃપા સાધકના બધા જ દોષ દુર્મતિજન્ય વિકારોનું હરણ કરીને તેને જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરાવી આપે છે. આ સત્યને દર્શાવતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તુલસી સદગુરુ ત્યાગી કઈ ભજહી જે પામર ભૂત અંત ફજી હત હોઈ ગણિકા કેસે ભૂત. કેટલી અદ્ભુત વાત કરી છે. તુલસી સદગુરુ ત્યાગ કે ભજહી જે પામર ભૂત અંત ફજે હોઈ ગે ગણિકા સે ભૂત. જે પામર પરમ કૃપાળુ સદગુરુ અને તેમના દ્વારા દર્શાવવામાં આવેલ સાધન માર્ગને છોડીને અન્ય તંત્ર મંત્ર ભૂત પ્રેતોમાં જે ગૂંચવાયેલો રહે છે તેની અંતમાં ખૂબ ભારે ભજેતી થાય છે. તે ગણિકાના પુત્રની જેમ દરેક જગ્યાએ ધૂતકારાય છે, હળદૂત થાય છે. સદગુરુની કૃપા સાધકનો પરમ આશ્રય છે. આ તત્વની અનુભૂતિ ક્યાં અને કેવી રીતે થાય એ જ તો ગુરુ ગીતાના પ્રત્યેક મંત્રમાં ઉદ્ઘાટિત કરવામાં આવી રહ્યું છે. અગાઉ જાણ્યું જેમ ભગવાન સદાશિવ જગત માતા પાર્વતીને જણાવે છે કે ગુરુ ચરણામૃતનો મહિમા અતુલનીય છે, ગુરુ પ્રસાદ શ્રેષ્ઠતમ છે, ગુરુનું સાનિધ્ય જ પવિત્ર કાશીધામ છે, ગુરુદેવ જ ભગવાન વિશ્વેશ્વર છે, તેઓ જ તારક બ્રહ્મ છે, અક્ષયવટ અને તીર્થરાજ પ્રયાગ પણ તેઓ જ છે. ભગવાન મહાદેવ એક જ સત્યને વારંવાર માં ભગવતીને માં જગદંબાને સમજાવી રહ્યા છે, માં પાર્વતીને સમજાવે છે. અન્યત્ર ક્યાંય ભટકો નહીં, અન્યત્ર ક્યાંય પણ ઉલઝનમાં પડો નહીં, અન્યત્ર ક્યાંય પણ અટકો નહીં, તેમના જ શરણનો સ્વીકાર કરો જેમણે તમને મંત્રનું દાન આપ્યું છે, જેમણે જીવનનો માર્ગ દર્શાવ્યો છે, જીવનની ઉપયોગિતા બતાવી છે, હું કોણ છે એને સમજણ આપી છે, હું કોણ છે એની સમજણ આપી છે, જે દરેક ક્ષણે દરેક પળે પોતાની અજસ્ર કૃપા અજસ્ર અનુદાન તમારી ઉપર વરસાવી રહ્યા છે. આ કૃપાને ધારણ તથા ગ્રહણ કરવાની વિધિ દર્શાવતા ભગવાન સદાશિવ આગળ કહે છે, ગુરુર્મૂર્તિ સ્મરે નિત્યમ ગુરુ નામ સદા જપેત ગુરોરાજ્ઞામ પ્રફુર્વિતમ ગુરોરનત્ય ભાવયેત. કેટલી અદ્ભુત વાત કરી છે ભગવાન શિવે. ગુરુર્મૂર્તિ સ્મરે નિત્યમ ગુરુ નામ સદા જપેત ગુરોરાજ્ઞામ પ્રફુર્વિત ગુરોરનત્ય ભાવયેત. સદગુરુ દ્વારા સદગુરુની કૃપા દ્વારા આપણા જીવનમાં ભૌતિક આધ્યાત્મિક લૌકિક તેમજ સમસ્ત વિભૂતિઓને પામવાની ઈચ્છા રાખનારા સાધકે હંમેશા ગુરુદેવની છબીનું સ્મરણ કરતા રહેવું જોઈએ, નિત્ય હૃદયંગમ કરતા રહેવું જોઈએ, તેમના નામનો પ્રતિપળ પ્રતિક્ષણ જપ કરવો જોઈએ. સાથે સાથે જીવનની બધી જ વિપરીતતાઓ હોવા છતાં પણ ગુરુ આજ્ઞાનું પૂર્ણ નિષ્ઠાથી પાલન કરવું જોઈએ. પોતાના જીવનના કલ્યાણની કામના રાખ પોતાના જીવનની કલ્યાણની કામના રાખનારા સાધકે ગુરુદેવ સિવાયની અન્ય કોઈ પણ ભાવના રાખવી જોઈએ નહીં, ભગવાન સદાશિવ માં પાર્વતીને કહી રહ્યા છે. ગુરુ વક્ર સ્થિતમ બ્રહ્મ પ્રાપ્યતે તત્પ્રસાદત ગુરોર ધ્યાનમ સદા કુર્યાત કુલ સ્ત્રી સ્વપતેર્યથા. અદ્ભુત ભાવાર્થ બતાવ્યો છે. ગુરુના મુખમાંથી બોલાયેલા શબ્દો બ્રહ્મ વાક્ય જ છે. ગુરુ વક્ર સ્થિતમ બ્રહ્મ પ્રાપ્યતે તત પ્રસાદત ગુરોર ધ્યાનમ સદા કુર્યાત કુલ સ્ત્રી સ્વપતે રથા. ગુરુના મુખમાંથી બોલાયેલા વાક્યો બ્રહ્મ વાક્ય જ છે.
गुरु कृपा प्रसाद थी ज ब्रह्मनी प्राप्ति थाय छे। परम पतिव्रता स्त्री जे रीते हमेशा पोताना पतिनुं ज ध्यान करे छे, एनुं ज चिंतन करे छे, एवी ज रीते अध्यात्म तत्वना अभिप्सु साधके पोताना गुरुनुं चिंतन करवुं जोईए, ध्यान करवुं जोईए। श्वास रयम च स्वजातिम, श्वास रयम च स्वजातिम च स्वकीर्तिम पुष्टिवर्धनम एतत् सर्वं परित्यज्यम गुरु न्यत्र भावयत। माँ पार्वती ने भगवान शंकर सदाशिव जणावी रह्या छे, साधक ने अंदर आ ध्यान नी प्रगाढ़ता कंईक ए रीतनी होवी जोईए के पोतानो आश्रम, पोतानी जात, पोतानी कीर्ति, पोषण, वृद्धि बधुं ज भूली जाए, गुरु सिवाय अन्य कोई भावनानो प्रसार तेना मां न थाय। आ महामंत्रोनु सतत मनन अने तेनु आचरण साधको माटे राजमार्ग छे। साधनानो आ पथ घणो ज सरळ, सुगम अने सुरक्षित छे। श्री रामकृष्ण परमहंस देवना अनेक शिष्यो हता, तेमांथी घणा बधा खूब भणेला गणेला विद्वान अने तपस्वी हता। स्वामी विवेकानंदजी महाराजनी अलौकिक प्रतिभाथी तो समस्त दुनिया आश्चर्यचकित थई गई। आ बधा शिष्योमां एक लाटू महाराज पण हता, नरे आभण, बिल्कुल अभण, गमार कही शकाय, विद्या बुद्धिनो कोई ज चमत्कार तेमनामां न हतो, बस हृदयमां भक्ति हती। न तो तेओ शास्त्र चर्चानी गंभीरतामां रस लई शकता हता के न कोई प्रकारनो शास्त्रार्थ करी शकता हता। पश्चिमी ज्ञान विज्ञान तो तेमने स्पर्शी पण शकता न हता। પોતાની આ સ્થિતિ પર વારંવાર વિચાર કરતા તેમણે પરમહંસ દેવને એક વખત પૂછ્યું કે ઠાકુર મારું શું થશે। શ્રી ઠાકુરે તેમને આશ્વાસન આપતા જણાવ્યું કે બેટા તારો તો હું છું ને, બસ મારું નામ સ્મરણ કરવાથી, મારું ધ્યાન કરવાથી બધું જ થઈ જશે। ત્યારથી લાટુ મહારાજનો નિયમ બની ગયો પોતાના ગુરુદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ સ્મરણ, તેમનું જ ધ્યાન, તેમનું જ મનન, તેમનું જ ચિંતન, તેમની જ સેવા, ઠાકુરની આજ્ઞા જ તેમના માટે સર્વસ્વ બની ગઈ। ઠાકુરની આજ્ઞા માને બ્રહ્મની આજ્ઞા। આ બધું કરતાં કરતાં તેમના જીવનમાં આશ્ચર્યજનક આધ્યાત્મિક પરિવર્તન આવ્યું છે। અનેક દૈવી ઘટનાઓ તેમજ ચમત્કારોએ તેમની સાધનાને ધન્ય કરી છે। તેમના અદ્ભુત વિકાસને જોતા સ્વામી વિવેકાનંદે તેમને અદ્ભુતાનંદ નામ આપ્યું હતું। શ્રી રામકૃષ્ણ સંઘમાં તેઓ આ જ નામથી વિખ્યાત થયા। સ્વામી વિવેકાનંદ તેમના માટે કહેતા કે આ લાટુ તો ઠાકોરનો ચમત્કાર છે। બિલકુલ જેને કહેવાય અભૂત અજ્ઞાન ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે। સ્વામી વિવેકાનંદ પણ એમના માટે જો કહેતા હોય કે આ તો ઠાકોરના ચમત્કાર છે, તેઓ એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે ગુરુ સ્મરણ, ગુરુ સેવા, ગુરુના સાહિત્યનું વાંચન, ગુરુની આજ્ઞાની પાલનથી બધું જ સંભવી શકે છે। જે જન્મ જન્માંતરોના તપ દ્વારા પણ સંભવ નથી તે સદગુરુની કૃપા દ્વારા સહજપણે સાકાર થઈ જાય છે। સદગુરુના મુખમાં બ્રહ્માનો વાસ હોય છે, સાક્ષાત બ્રહ્મનો વાસ હોય છે, તેમની વાણી બ્રહ્મવાણી છે, તેમના દ્વારા કહેવામાં આવેલા શબ્દો એ બ્રહ્મવાક્ય છે। મહાન દાર્શનિક યોગી ભગવાન શંકરાચાર્યજીએ કહ્યું છે મંત્ર એ જ નથી જે વેદ અને તંત્ર દ્વારા ગ્રંથોમાં લખાયા ગયા છે, મંત્ર એ પણ છે જે ગુરુ કહે છે। સદગુરુના વચન એ મહામંત્ર છે, તે અનુસાર સાધના કરનાર જીવનના પરમ લક્ષ્યને પાર પામ્યા વગર રહેતો નથી। પતિવ્રતા સ્ત્રીની માફક મન, વચન અને કર્મથી સંપૂર્ણ નિષ્ઠાને નિયોજિત કરી ગુરુદેવના ભગવાનનું, ગુરુદેવ ભગવાનનું સતત ધ્યાન કરવું જોઈએ, તેમના વિચારોમાં રમવું જોઈએ, તેમના વિચારો એ જ જીવન હોવું જોઈએ। ભાવના હોય કે ચિંતન કે પછી કોઈ ક્રિયા, દરેક વસ્તુ સંમિલિત રૂપથી એક જ દિશામાં સદગુરુના ચરણો તરફ જ પ્રવાહિત થવી જોઈએ। ધ્યાન રહે આ મહાસાધનામાં પોતાની કોઈ પણ જાતની મોટાઈ કે વિઘ્ન ન બને, પોતાનો કોઈ ક્ષુદ્ર સ્વાર્થ આમાં અડચણરૂપ ન બને। શ્રી રામકૃષ્ણ દેવ ક્યારેક ક્યારેક હસતા હસતા પોતાના ભક્તોને કહેતા કે એવા એક કેટલાક છે જેમના મનમાં ભગવાન પ્રત્યે
અને ગુરુ પ્રત્યે ભક્તિ તો છે, પરંતુ એમને લજ્જા આવે છે, કામ કરવામાં શરમ આવે છે કે લોકો શું કહેશે. આશ્રમ તેમજ કુળની જૂઠી મર્યાદા, પોતાની જાતિનું અભિમાન, યશ પ્રતિષ્ઠાનો લોભ તેમની ગુરુ સેવામાં વિઘ્નરૂપ બને છે. પરમહંસદેવ જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે તેમની સામે તેમના એક શિષ્ય માસ્ટર મહાશયે પૂછ્યું, કહ્યું કે તો પછી કયો રસ્તો, તો પછી બીજો કયો રસ્તો? ત્યારે શ્રી રામકૃષ્ણ પરમહંસે કીધું, એ બધાને છોડી દો, એનો ત્યાગ કરો, તણખલાની માફક સદગુરુના આજ્ઞા પાલનમાં જે કોઈ અવરોધો સામે આવે તેનાથી મોં ફેરવવામાં અથવા તો દૂર રહેવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં, શરમ રાખવી જોઈએ નહીં. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે તમે સ્વયંને પૂછો કે હું કોણ છું. આપણા ગુરુદેવ ભગવાન શ્રી રામશર્મા આચાર્યજીએ પણ 3200 પુસ્તકોનું નિર્માણ કર્યું, એમાં પહેલું જ પુસ્તક લખ્યું છે હું કોણ છું. પોતાને જાણો, પોતાની ક્ષમતાને જાણો, પોતાના સામર્થ્યને જાણો કે હું કોણ છું. જુઓ કે તમને અંદર શું જવાબ મળે છે. બની શકે કે તે તમને જવાબ મળે હું પુત્ર છું, હું પિતા છું, હું પત્ની છું, અથવા હું પતિ છું, હું માં છું, હું પુત્રી છું. આવા ઉત્તર મળેથી વધુ ઊંડાણમાં ઉતરો, ખૂબ ઊંડાણમાં ઉતરો. સદગુરુના ચરણોમાં નેત્રોને વધુ સ્થિર કરો, પછીથી તમને ફક્ત એક જ ઉત્તર મળશે કે હું શિષ્ય છું, હું શિષ્ય છું. બધા જ સંબંધો આ એક જ સંબંધમાં વિલીન થઈ જશે. ધ્યાન રહે જે શિષ્ય છે તે જ સાધક થઈ શકે છે, તેનામાં જ જીવનની સમસ્ત સંભાવનાઓ સાકાર થઈ શકે છે. અને જે સાચો શિષ્ય છે તેના બધા જ કર્તવ્ય પોતાના ગુરુ માટેના છે. આવા કર્તવ્યનિષ્ઠ શિષ્યને સદગુરુ કૃપા કેવા રૂપમાં મળે છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે, અને સતત જાણતા રહેવું જોઈએ, જાણીને અનુભવ કરતા રહેવું જોઈએ, મનન કરતા રહેવું જોઈએ. આ ભાવના સાથે અહીંયા 7મો મણકો શ્રી સદગુરુદેવને શ્રી કૃષ્ણાર્પણ કરીએ છીએ. સ્વયંને કહો શિષ્યોહમ આ નામનો મણકો ગુરુદેવને ચરણોમાં શ્રી કૃષ્ણાર્પણ કરીએ છીએ. આવો 2 મિનિટ માટે. ગુરુ ગીતા શરણમ મમ, શ્રી ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, શ્રી ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ. કૈલાસમાં તો શિવજી બોલે ગુરુ ગીતા શરણમ, કૈલાસમાં તો શિવજી બોલે ગુરુ ગીતા શરણમ, કૈલાસમાં ભૂમિયા બોલે શ્રી સદગુરુ શરણમ, કૈલાસમાં ભૂમિયા બોલે શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, સદગુરુ શરણમ, શ્રી સદગુરુ શરણમ, હિમાલય મારુષ્યો બોલે ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, જય ગુરુ ગીતા શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી રામ શરણમ, શ્રી સદગુરુ શરણમ, શ્રી રામ ગાયત્રીના પરિજનો બોલે ગુરુ ગીતા શરણમ, ગુરુ ગીતા શરણમ, જય સદગુરુ શરણમ, ગાયત્રીના પરિજનો બોલે ગુરુ ગીતા શરણમ,
સદગુરુ શરણમ શ્રી ગુરુ ગીતા શરણમ જય શ્રી સદગુરુ શરણમ શ્રી સદગુરુ શરણમ શ્રી સદગુરુ શરણમ શ્રી રામ શરણમ શ્રી રામ શરણમ.